বন্দে গুজরাট। હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ઓકે, ફાઇન. પણ હજુ મને ફરીથી સંભળાવો તો. ઓલ ઓફ યુ આર લુકિંગ લાઈક અ ફ્રેશ ફ્લાવર્સ. હા, તાજા ખીલેલા ફૂલો કેવા હોય છે! તમે પણ એવા જ સરસ લાગો છો. મને ઓળખી? હવે તો લાગે છે ઓળખી જ ગયા છો તમે મને. હા, ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. યાદ છે ને આપણા લિટલ સ્ટેપ 7 8 9? ડ્રીમિંગ સ્ક્વિરલમાં કેવું હતું આપણું? હા, ડ્રીમમાં શું કરે છે સ્ક્વિરલ? હા, આકાશના તારા તોડે છે. કેટલી મજા આવે ને સપનામાં આકાશના તારા તોડવાની! તો મને લાગે છે કે તમને એ સ્ટોરી પ્લે કરવાની બહુ જ મજા આવી હશે. તો એવી જ મજા ફરી લેવી છે ને? હા, એવી જ મજા આપણે એક સરસ મજાની રાઇમમાં લઈશું, જે તમારા લિટલ સ્ટેપ 13 14 15માં એક્ટિવિટી 1 પેજ નંબર 18 ઉપર આપેલી છે. ગાવી છે ને સરસ રાઇમ! અને હા, આજે તમારા જેવા બાળકો મારી સાથે આવેલા છે, જે લોકો મારી સાથે આ રાઇમ ગાશે. અને હા, તમારે બધાએ પણ ચોક્કસ ગાવાની, બરોબર ને? ચાલો આપણે ચાલુ કરીશું, લેટ સિંગ અ રાઇમ. પણ હા, પહેલા હું એક લાઇન ગાઉં, તમારે શાંતિથી સાંભળવાની છે, અને પછી તમારે પણ એ જ રીતે ગાવાનું છે, અને બધી જ શાળાના બાળકોએ આ કવિતા ગાવાની છે એ જ રીતે. તો કેટલી મજા આવશે બધા સાથે ગઈશું એટલે, બરોબર ને? લેટ સ્ટાર્ટ અ રાઇમ. 1 and 1 make 2. 1 and 1 make 2. 1 each for me and you. 1 each for me and you. 2 and 2 make 4. 2 and 2 make 4. 1 each and still 2 more. 1 each and still 2 more. 3 and 3 make 6. 3 and 3 make 6. Big lollipops on the stick. Big lollipops on the stick. 4 and 4 make 8. 4 and 4 make 8. Jalebis and burfis on the plate. Jalebis and burfis on the plate. 5 and 5 make 10. 5 and 5 make 10. Let's count them all again. Let's count them all again. અરે, તમે પણ બધા ગાઓ, બધી જ શાળાના બાળકો એમાં ભાગ લેવાનું છે. ફરીથી ગઈએ, ચાલો. 1 and 1
Make two. One and one. Make two. One each for me and you. One each for me and you. Two and two. Make four. Two and two. Make four. One each and still two more. One each and still two more. Three and three. Make six. Three and three. Make six. Big lollipops on the stick. Big lollipops on the stick. Four and four. Make eight. Four and four. Make eight. Jalebis and burpees on the plate. Jalebis and burpees on the plate. Five and five. Make ten. Five and five. Make ten. Let's count them all again. Let's count them all again. અરે વાહ, તમે તો બહુ જ સરસ ગાઈ ને. અને લાગે છે કે રિસીવિંગ સેન્ટરના બાળકોએ પણ સરસ ગાઈ હશે, બરોબર ને? તમે બધાએ પણ મસ્ત ગાઈ ને. તો ચલો તમારા બધા માટે આપણે ક્લેપિંગ્સ કરીએ. તો બાળકો, તમે તો ખૂબ જ સુંદર કવિતા ગાવ છો, અને તમારા માટે ક્લેપિંગ્સ પણ આપણે કરાવી ને, તો ક્લેપિંગ ઇઝ અ ગુડ થિંગ. અને બીજી એક વસ્તુ, તમારી જે રાઇમ છે એનું ટાઇટલ કેટલું ફાઇન છે, શેરિંગ સ્વીટ્સ. તો આ ટાઇટલ કેટલું ફાઇન છે, તો શેરિંગ ઇઝ ઓલ્સો અ ગુડ હેબિટ. તમે તમારા લંચ બોક્સ શેર કરો છો ને તમારા ફ્રેન્ડ સાથે. આ જ રીતે તમારી પોયમમાં બીજું કંઈક પણ આપેલું છે, ફાઇન્ડ આઉટ. કમન કમન, જલ્દી જલ્દી. હા, નંબર્સ, 1 to 10 નંબર્સ આપેલા છે ને, ફિગર્સ, એમાં નંબર નેમ્સ આપેલા છે. અચ્છા, તો આ જ 1 to 10 નંબર્સને લઈને આપણે એક એક્ટિવિટી કરવાના છીએ. તો હવે એક્ટિવિટી જોઈએ. ઓપન યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 18. તો બાળકો, ચાલો, રેડી છો ને? હું મારા પેજ નંબર 18 સાથે રેડી છું. મારી ટેક્સ્ટ બુક જોઈ તમે, દેખાય છે ને? હા, તો હવે એક્ટિવિટી 1, ધ પોયમ ઇઝ શેરિંગ સ્વીટ્સ. ચાલો, આઈ એમ રેડી. એક્ટિવિટી 1, ટાઇટલ ઇઝ શેરિંગ સ્વીટ્સ. 1 and 1. મેક 2. ચાલો, નંબર્સ ઉપર તમે ઉપર ફિગર લખો, તો ચાલો હું પણ લખું છું. 1, 1, make 2. લખી, તમે પણ લખ્યું હશે ને? હા. 1 each for me and you. ચલો ફરીથી આવ્યું ને, શું આવ્યું? 1, O-N-E, 1. 2 and 2, make 4. ચલો કેટલા નંબર્સ આવ્યા આમાં? 3 નંબર્સ આવ્યા. 2, 2, 4. TWO, TWO, FOUR, 4. વેરી ગુડ, તમને પણ બધું ફાવતું લાગે છે. 1 each and still 2 more, 1, 2. કેટલું ઇઝી લાગે છે, મજા આવતી લાગે છે ને? એકદમ ઇઝી એક્ટિવિટી છે આ તો. 3 and 3, make 6. THREE SIX. અરે મને તો લાગતું જ નથી કે સેજ પણ ભારે હોય, કેટલી મજા આવે છે ને? બિગ લોલીપોપ્સ ઓન સ્ટિક્સ. લોલીપોપ ભાવે છે ને તમને બધાને? મજા આવે છે ખાતા? અરે પાણી તો નથી આવી ગયું ને, મારા મોઢામાં પણ પાણી આવી જાય છે. બિગ લોલીપોપ્સ ઓન સ્ટિક્સ. 4 and 4, make 8. FOUR 4. EIGHT 8.
લેટ સી ધ નેક્સ્ટ લાઈન. હવે તમારી ફેવરિટ લાઈન આવી છે. હો, મારી પણ. જલેબીઝ એન્ડ બરફીઝ ઓન ધ પ્લેટ. ખાવા મળી જાય તો કેટલી મજા આવે, બરોબર ને? ચલો, આ લાઈનમાં નંબર્સ છે કે નહીં? રાઈટ, નંબર્સ નથી. એના પછીની લાઈન જુઓ. ફાઈવ એન્ડ ફાઈવ મેક ટેન. એફ આઈ વી ઈ ફાઈવ, ટીઈ એન, ટેન. લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન. ચલો, મેં તો કમ્પ્લીટ કરી દીધું. હો ને, મજા આવી ને એક્ટિવિટીમાં? કેટલી ફટાફટ પતી ગઈ ને, એકદમ ઇઝી હતી. મને પણ એવું જ લાગ્યું કે તમને પણ સારું આવડે છે. 1 to 10 તો આપણે આગળ ધોરણ 3 અને 4માં પણ ભણી ગયા છીએ, હે ને? ભણી ગયા છીએ ને? ફાઇન, તમને યાદ જ છે, એટલે આ એક્ટિવિટી તમારા માટે બહુ જ સારી રહી. મેં મારું ક્લાસ વર્ક પતાવ્યું, તમારે પણ તમારું હોમવર્ક શું આપું છું તમને. હવે હું આ એક્ટિવિટી ફરી કરવાની છે અને 1 to 10 ના સ્પેલિંગ પણ મોઢે કરવાના છે. નાવ તમે રાઈમ કેવી એન્જોય કરી? હવે ટાઈમ આવ્યો સ્ટોરીનો. લેટ સ્ટાર્ટ વિથ અ સ્ટોરી. હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? વાવ, તમે બધા જ ફાઇન છો. તમે પહેલી એક્ટિવિટી રાઈમ ગાઈ ને, રાઈમમાં કેવી મજા આવી? વાવ, તમે બધા તો બહુ એન્જોય કરી છે. તો ચાલો આપણે હવે નેક્સ્ટ એક્ટિવિટી પર આગળ વધીએ. આપણી નેક્સ્ટ એક્ટિવિટી 2 એ સ્ટોરી છે. સ્ટોરીનું નામ છે ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક. તો ચાલો આપણે સ્ટોરીને રીડ કરીશું. તો ચાલો લેટ્સ સ્ટાર્ટ. પહેલા હું વાંચીશ, તમારે બધાએ તમારે સાંભળવાની છે ધ્યાનથી. એક્ટિવિટી 2, ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક. કેંગારૂ સેઝ લેટ્સ ગો ફોર અ પિકનિક. પપ્પી સેઝ Yes, we want to go for a picnic. Fish says, Can we go for a picnic, please? Squirrel says, Please, teacher, let's go for a picnic. Teacher says, Okay, let's go. So, the children of class 5 decided to go for a picnic. They took a bus and went to Sundarban. It is a picnic spot in the jungle. All of them got down from the
campus. They started to walk towards the jungle. Suddenly, it started raining. They saw a building in front of them. They ran towards it. The door was open. They entered. It was a very dirty house. They could not see anybody inside. They shouted. Teacher says, "Hello, anybody there?" Cat says, "Hello, anybody there?" Fish says, "It's raining. Can we stay here for some time?" Puppy says, "Yes, I think nobody is there. Let's stay here for some time." Elephant says, "But madam, the house is so dirty." Teacher says, "Let's clean it." "Four of you clean the kitchen. Four of you clean this big room." Miss Gauri said, "Sweep the floor." Puppy said, "I will sweep the floor." Puppy swept the floor. Thus, they cleaned the room. Students, તમે સ્ટોરી સાંભળીને આ સ્ટોરીમાં પિકનિક વિશે હતું. હવે આ જે સ્ટોરી છે ને એને આપણે રીડ કરીશું. Thank you.
સ્ટુડન્ટ્સ, તમે સ્ટોરી સાંભળીને આ સ્ટોરીમાં પિકનિક વિશે હતું. તમને પિકનિક જવું ગમે છે ને? એવા પિકનિકમાં કેટલી બધી મજા આવે. સ્ટુડન્ટ્સ, હવે આ જે સ્ટોરી છે ને એને આપણે નાટક સ્વરૂપે રજૂ કરીશું. તો ચાલો આપણે એના માટે કેરેક્ટર સિલેક્શન કરી લઈએ. તમારી જેમ મારી સાથે પણ અહીંયા કેટલાક બાળકો બેઠેલા છે. તો સ્ટુડન્ટ્સ, એ બાળકોમાંથી આપણે કેરેક્ટર સિલેક્શન કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે બધાએ સ્ટોરી જોઈ ને. હવે સ્ટોરીમાં આપણે કેરેક્ટર સિલેક્શન કરીએ. હુ વિલ બી અ પપી? યસ, ક્રિશ વિલ બી અ પપી. કમ હિયર ક્રિશ. ક્રિશ ઇઝ પપ્પી. દેન હુ વિલ બી અ ફિશ? યસ, મેહુલ કમ હિયર. મેહુલ ઇઝ ફિશ. ઓકે, દેન હુ વિલ બી અ કાંગારૂ? યસ ટીચર. યસ, કમ હિયર તોરલ. તોરલ ઇઝ કાંગારૂ. ઓકે, નાઉ હુ વિલ બી અ કેટ? યસ મમતા કમ. મમતા ઇઝ કેટ. ઓકે, નાઉ હુ વિલ બી અ સ્ક્વિરલ? યસ ભાવેશ કમ હિયર. ભાવેશ ઇઝ સ્ક્વિરલ. નાઉ હુ વિલ બી એન એલિફન્ટ? ઓકે, ગીવ યુ ચાન્સ મનીષા. મનીષા કમ હિયર. મનીષા ઇઝ એલિફન્ટ. નાઉ લાસ્ટ કેરેક્ટર, હુ વિલ બી અ કેમલ? ટીચર મીન્સ. યસ કૃણાલ. વી ગીવ અ ચાન્સ ટુ કૃણાલ. કમ હિયર કૃણાલ. કૃણાલ ટીચર જેવો લાગે છે ને? સ્ટુડન્ટ્સ, તો આપણે કેરેક્ટર સિલેક્ટ કરી લીધા. તો હવે આપણે આ નાટક છે ને એ આજે નહીં પરંતુ આગળના એપિસોડમાં જોઈશું. તો ચાલો, તમે બધાને ગેમ રમવી ગમે છે તો લેટ્સ પ્લે અ ગેમ. તમારી જેમ મારી સાથે પણ અહીંયા કેટલાક સ્ટુડન્ટ્સો આવેલા છે. એમના ગળામાં કાર્ડ પહેરાવેલા છે. હવે બધા સ્ટુડન્ટ્સ વન બાય વન એ કાર્ડ વાંચશે. કેટ અમી બોલ. પવન કાર. ધીસ હે. ધેટ સાયકલ. એ ઇઝ. યસ સી. ઇટ નો. સ્ટુડન્ટ્સ, હવે તમારી બધા પાસે કાર્ડ છે. ઓકે, તમને બધાને યાદ છે ને તમારી પાસે કયું કાર્ડ છે? હવે હું સેન્ટેન્સ બોલીશ, તમારે તમારી પાસે એક કાર્ડ હોય એ લઈને અહીંયા લાઇનમાં ગોઠવાઈ જવાનું છે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ. ઓકે, ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ ધેટ ઇઝ અ બોલ. વેરી ગુડ. હવે તમારે બધાએ તમારા કાર્ડ વાંચવાના છે. શરૂ કરો ચિરાગભાઈ. ધેટ ઇઝ અ બોલ. વેરી નાઇસ. હવે ચિરાગભાઈ, તમારે આખું સેન્ટેન્સ વાંચવાનું છે. ધેટ ઇઝ અ બોલ. વેરી નાઇસ. ઓકે સ્ટુડન્ટ્સ, ગો બેક. ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ ધીસ ઇઝ અ કાર. ઓકે, તમારે બધાએ તમારા કાર્ડ વાંચવાના છે. કૃણાલભાઈ સ્ટાર્ટ કરો. ધીસ ઇઝ અ કાર. વેરી નાઇસ. હવે કૃણાલભાઈ, તમારે આખું સેન્ટેન્સ વાંચવાનું છે. વાંચો. ધીસ ઇઝ અ કાર. વેરી નાઇસ, સરસ. ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ શી ઇઝ અમી. વેરી નાઇસ. પ્રીતિબેન, તમારું કાર્ડ વાંચો. શી ઇઝ. વેરી નાઇસ. હવે પ્રીતિબેન, આખું સેન્ટેન્સ વાંચી જાઓ. શી ઇઝ અમી. વેરી નાઇસ. ઓકે, સરસ કર્યું ભાઈ. ગો બેક. આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈ લઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ હી ઇઝ પવન. વેરી ગુડ. હવે બધા તમારું કાર્ડ વાંચો. હી ઇઝ પવન. વેરી ગુડ. અક્ષયભાઈ, હવે આખું સેન્ટેન્સ વાંચો. હી ઇઝ પવન. વેરી નાઇસ. ઓકે, ગો બેક. The next sentence is it is a cap. Very good. હવે બધા વાંચો. તો વાંચો સિરલબેન. It is a cap. Very nice. સિજેબેન, આખું સેન્ટેન્સ બોલો. It very good. Very good. બોલો.
Is a cap. Very nice. સરસ. હવે બધા જગ્યા પર જાઓ. The next sentence is yes it is. Very nice. હવે તમે વાંચો. ચલો મેહુલભાઈ સ્ટાર્ટ કરો. It is. Very nice. મેહુલભાઈ આખો સેન્ટેન્સ બોલો તો. Yes it is. Very nice. Okay. Go back. The next sentence is no it isn't. સરસ. હર્ષિલભાઈ વાંચો. No it isn't. Very good. હર્ષિલભાઈ આખો સેન્ટેન્સ બોલો. No isn't. It isn't. Very good. સરસ પ્રયત્ન છે. Go back. The next sentence is it a cycle? Very good. હવે કાર્ડ વાંચો. તુરળબેન સ્ટાર્ટ કરો. Is it a cycle? Very nice. તુરળબેન આખું સેન્ટેન્સ વાંચો. Is it a cycle? Okay. Is it a cycle? Very nice. Go back. તો સ્ટુડન્ટ તમે ગેમ જોઈ ને ગેમમાં બહુ મજા આવી હશે. તો આ ગેમ આપણે કાલે ફરીથી જોઈશું. પણ હા, એ ગેમમાં હું નથી રમાડવાની, તમારે જાતે જ રમવાની છે. તો સ્ટુડન્ટ આપણે આગળ એપિસોડમાં ફરીથી મળીશું. બાય.